ખેડા જિલ્લાના સનાદરા ગામમાં એક મુસ્લિમ યુવકે હિન્દુ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે ઇજાગ્રસ્ત હાલતમાં પીડિતાને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં છે જાણકારી પ્રમાણે ગણતરના સનાદરા ગામે કુદરતી હાજરતે ગયેલી પરત મહિલા પાસે પચીસ વર્ષીય વિધર્મી ફારૂક પઠાણ નામનો યુવક પહોંચ્યો હતો અને તેણીની સાથે બળજબડી કરી હતી જોકે તેણી ફારૂકને તાબે ન થતા તેને સાથે લાવેલ ધારિયાથી તને જુદા કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે મહિલાએ તરત જ પોતાનો હાથ ગળા પર રાખ તા મહિલાનો હાથ કપાઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે બત્રીસ વર્ષીય પરણિત યુવતી ગામની સીમમાં પોતાની ભાભી સાથે ગુજરાતી હાજ્રતે ઘરેથી નીકળી હતી તે વેળાએ farooq પઠાણ આવી ચડ્યો હતો જો કે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે આ મામલે પોલીસ ફરિયાદ નોંધી સેવલિયા પોલીસે વિધર્મીને દબોચી લીધો હતો ના સાંદ એ હવસખોર આ મિયો હવસખોર જ્યારે દીકરી શૌચ ક્રિયા કરવા ખેતરમાં ગઈ ત્યારે મીઓ ઘાત કરીને બેઠો હતો અને એણે આ દીકરી પર એકદમ હુમલો કર્યો એને પહેલાં તો બળાત્કાર કરવાની કોશિશ કરી આ દીકરી ભાગી તો પગમાં ધારિયાના બે ઝટકા માર્યા ઊંધા અને પછી દીકરી પડી ગઈ તો દીકરીના ગળામાં અને માથાના ભાગે ધાર્યું મારવા ગયો મારી નાખવાનો ઇરાદેથી જ મારી નાખવા ગયો તે કે તું મારી નહીં તો કોઈની નહીં એ દીકરીએ વચ્ચે હાથ મૂક્યો તેનો હાથ કપાઈ ગયો